નમસ્કાર, આપ જરા છો મંતવ્ય ન્યૂઝ અને આપની સાથે હું છું જાગૃતિ. બુલેટિનમાં સૌપ્રથમ વાત કરીએ મેઘ મહેરની. દક્ષિણ ગુજરાતમાં વધુ એક વખત ચોમાસું સક્રિય બન્યું છે અને સુરતમાં ધોધમાર વરસાદની શરૂઆત. તેવા સંજોગોમાં સુરતના ઉધનાના મેઇન રોડ ઉપર વરસાદી પાણીનો ભરાવો થયો છે. 3 કલાકમાં પડેલા વરસાદને કારણે ઠેર ઠેર વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો છે. તો વળી બીજી બાજુ જાહેર માર્ગ ઉપર મેઇન રોડ ઉપર પાણી ભરાતા અનેક વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા, કારણ કે પાણીનો ભરાવો થઈ ગયો છે જાહેર રોડ ઉપર. તેવા સંજોગોમાં વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલીઓ નડી રહી છે. સુરતના ઉધનાના મેઇન રોડ ઉપરના આ દ્રશ્યો છે કે જ્યાં જાહેર માર્ગ ઉપર પાણી ભરાઈ ગયા છે. ઘૂંટણસમા પાણી ભરાતા હવે અનેક વાહન ચાલકો અહીં પારાવાર મુશ્કેલીનો સામનો કરવા મજબૂર. સુરત શહેરમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો હતો અને સતત 3 કલાક જેટલા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સુરતના મોરા ભાગળ ભેસાણ રોડ વિસ્તારના દ્રશ્યો હું આપને બતાવી રહ્યો છું કે અહીં સતત વરસેલા વરસાદના કારણે જાહેર રસ્તા ઉપર પાણી ભરાયું છે, ત્યારે વાહન ચાલકોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. પાણીમાંથી વાહનો પસાર કરવા માટે તેઓ મજબૂર બન્યા છે. આ પ્રકારની પરિસ્થિતિ સુરતના ઘણા બધા વિસ્તારોમાં જોવા મળી રહી છે. ખાસ કરીને પાંડેસરા, કતારગામ, રાંદેર, અદાજણ વિસ્તારમાં ભારે વરસાદને કારણે વરસાદી પાણીનો ભરાવો થયો છે. ત્યારે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે ચોક્કસ સવાલ ઉત્પન્ન થઈ રહ્યા છે, કારણ કે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો હતો. 3 કલાક વરસેલા વરસાદને લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને ખાસ કરીને મુખ્ય માર્ગો પર પાણી ભરાતા લોકોની પરેશાની વધી રહી છે. ત્યારે સુરત મહાનગરપાલિકાનું તંત્ર ભરાયેલા પાણીનો નિકાલ કરવાની કામગીરીમાં જોતરાયું છે. મોરા ભાગળ વિસ્તારમાં પણ વરસાદી પાણીનો ભરાવો થયો છે. ત્યારે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ મોરા ભાગળથી ભેસાણ તરફ જતા રસ્તાના આ દ્રશ્યો છે કે જ્યાં વારંવાર પાણીનો ભરાવો થતો હોય છે. વરસાદ વરસતા પાણીનો ભરાવો થતો હોય છે અને ત્યારબાદ પ્રશાસન આવી પાણી નિકાલની વ્યવસ્થા કરતી હોય છે, પરંતુ સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી રહી છે. પાણીનો ભરાવો થયો છે, વાહનોને નુકસાન થઈ રહ્યું છે, ત્યારે પ્રજામાં પણ ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. સુરતના વિવિધ વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો છે. કતારગામ વિસ્તારમાં પણ પાણી ભરાયા છે, ત્યારે પાંડેસરા વિસ્તારમાં પણ જાહેર માર્ગ ઉપર પાણી ભરાતા લોકો તકલીફનો સામનો કરવા માટે મજબૂર બન્યા છે. અને 3 કલાક વરસેલા વરસાદે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ફરી એકવાર ખોલી નાખી છે. કેમેરામેન હેમંત વાસુ સાથે સંજય મહંત, મંતવ્ય ન્યૂઝ, સુરત.